હા વેલકમ ટુ અવર ચેનલ યુમ્યુનિટી ઘણા સમય પછી બહારના માહોલમાં થોડીક વાત કરીએ ઘણા સમયથી ચેનલમાં કોઈ એવી વાત નથી થઈ એવી સ્ટોરી નથી કે જે મને ગમતી હોય ને એમાંથી ક્યાંક આપણે કંઈક શીખવાલાયક મળે તો આજે એક સ્ટોરી નાની એવી છે કે જે મને બહુ પસંદ આવે થોડા દિવસ પહેલાં જ યુટ્યુબમાં સાંભળેલી છે સ્ટોરી છે ચાઇનીઝ ફિલોસોફર અથવા તો ચાઇનીઝ સંત જેને લાઓત્સે અથવા લાઓજી નામથી ઓળખાય છે સર્ચ કરજો ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ છે એના વિશે એમાં વધારે નહીં જોઈએ બટ એક સ્ટોરી અને એક વાત કે આ વાતમાં આ સ્ટોરીમાં આપણે જે કંઈ પણ આપણો ગોલને સેટ કરવા માટે અથવા તો જીવનમાં કંઈ પણ મેળવવા માટે જે કંઈ પણ કાર્ય કરીએ આ કાર્ય છે આ કામ છે એમાં આપણી પરાયણતા કેટલી હોવી જોઈએ એને લઈને એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપણા માટે મળે આ સ્ટોરીમાં એટલા જ માટે આજે આ સ્ટોરી હું તમને કહીશ આપણે અહીંયા કોમ્પિટેટિવ એક્ઝામને લઈને મળ્યા છે બટ આ વાત છે એ દરેક કાર્યને લાગુ પડશે તો વાત એવી છે કે ચાઇનીઝ ફિલોસોફર લાઓદઝે લાઓજી અથવા તો લાઓદસે પોતાના ઘરે પોતાની ઝૂંપડી જે કંઈ પણ છે ત્યાં કામ કરતા હોય છે ખાડો ખોદવાનું પણ લાઓત શેની પ્રખ્યાતિ પ્રસિદ્ધિ એટલી ઉપર લેવલની હોય છે કે રાજાને એવું મનમાં ક્યારેક હોય છે કે લાઓત શેને મળવું પણ ઈગો ક્યારેક ક્યારેક એનો હર્ટ થતો હોય છે તો લાહોદ આવે એવી રાહ જોઈ છે પણ વર્ષો જતા રહે છે લાહોત મહેલ સુધી પહોંચતા નથી એક દિવસ રાજા લાઓત સેના ઘરે જાય છે તો જેવા જ કોઈ વ્યક્તિ મોટી વ્યક્તિ જેટલું માણસનો હોદ્દો મોટો એટલું એની એન્ટ્રીનો હાવ ઊંચો હોય તો સ્વાભાવિક વાત છે કે આપણા ઘરે કે કોઈ ગામમાં રાજા પ્રવેશતો હોય તો બધાને તરત જ ખબર પડી જાય કે રાજા આવે છે એના સાથે એટલા સૈનિકો હોય ઘોડા હોય વોટેવર બધું હોય છે તો લાવોતસે જ્યાં રહે છે એની ઝૂંપડી આગળ અથવા તો એના રેસિડેન્સ છે ત્યાં રાજાનો પ્રવેશ થાય છે આ દરમિયાન લાવોતશે પોતાના ઘરની બાજુમાં કામ કરે છે કામ છે ખાડો ખોદવાનું તો લાવોત સૈનિકો લાવોત આખો કાફલો અંદર પહોંચી જાય છે પણ લાવોત પોતાનું કામ છે એમાં મગ્ન એવી રીતે છે કે એનું કંઈ ધ્યાન નથી તો રાજાને એવું ફીલ થાય છે કે હું આ જેટલી વ્યક્તિને જેટલી મહાન અને સમજદાર માનીને આવ્યો તો એમાંનું તો કંઈ છે જ નહીં તો રાજા છે એ થોડી વખત ત્યાં ઊભે છે છતાં પણ લાઓત્સે ખાડો ખોદવાનું કામ બંધ કરતા નથી એટલે રાજાને સ્પષ્ટ થઈ જાય છે કે આ તો એટલો મૂરખ માણસ છે કે એને એટલો સામાન્ય સેન્સ એટલું નથી સમજાતું કે આ પ્રાંતનો આ દેશનો રાજા અહીંયા આવીને ઊભી ગયો છે તો એટલીસ્ટ મારે એનું સ્વાગત કરવું જોઈએ એની રાજા આવે એની મોટી નોંધ લેવાવી જોઈએ એવું રાજાને થયું કે હવે આ માણસમાં કંઈ હું લઈને જાઉં હું શીખીને જાઉં એવું મને લાગતું નથી પણ અંતે રાજા પણ વિચારે છે કે એટલા સમયથી હું રાહ જોતો તો અહીંયા એટલીસ્ટ આવી ગયો તો હું કંઈક વાત કરીને જેમના જોડે જાઉં તો લાઓ છે જેવું જ પોતાનું ખાડો ખોદવાનું કામ પૂરું કરે છે અને રાજા આગળ આવે છે રાજાને વેલકમ કરે છે અને રાજા કહે છે કે મને એવું હતું કે તમે કંઈક તમારા આગળથી હું કંઈક શીખીને જઈશ પણ તમે તો કોઈ એવા સામાન્ય કામમાં વ્યસ્ત હતા બીજી હતા છતાં પણ મારા જેવા વ્યક્તિને આવવાની વાતને પણ તમે ગંભીરતાથી ના લીધી તમને એટલો પણ મેનર નથી કે કોઈને વેલકમ કરીએ તો લાઓત્સે કહે છે કે જો તમારી મેન્ટાલિટી આ પ્રકારની હોય તો મારી આગળ ઘણું બધું તમને શીખવાડવાલાયક છે પણ તમને હવે હું કંઈ નહીં શીખવાડું કેમ કે મારે તમને જે શીખવાડવાનું હતું એ ઓલરેડી મેં શીખવાડી દીધું હવે તમે જઈ શકો તો રાજા કહે છે કે મને આશ્ચર્ય લાગે છે કે હજુ તો તમે મને કંઈ કીધું નથી તો કેવી રીતે તમે કહી શકો કે મેં તમને શીખવાડી દીધું પછી લાવોતસે કહે છે કે જે કંઈ પણ હું કામ કરતો હતો જે કંઈ પણ મારું કામ હતું ખાડો ખોદવાનું એ કામ મારા માટે કામ હતું એ સામાન્ય કે મોટું કંઈ હતું નહીં પણ હું જ્યારે કામ કરતો હતો ત્યારે એ કામ અને હું અલગ નહોતા લાવોત્સે એવું કહે છે કે એ કામ છે હું જ બની ગયો જ્યારે હું કામ કરતો હતો ત્યારે હું પણ નહોતો હું અને કામ એક જ હતા માત્ર કામ થતું મારું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ હતું નહીં એટલે એક ઉપર લેવલની વાત છે બહુ ગ્રેટ થિંગ છે પણ આપણે જે કામ કરીએ છીએ કહેવાનો અર્થ એટલો જ છે કે આપણે જે કામ કરીએ છીએ આપણે કોમ્પિટેટીવ એક્ઝામ માટે કંઈ મહેનત કરીએ છીએ અથવા તો જે કંઈ પણ કામ કરીએ છીએ એમાં આપણી પરાયણતા કેટલી એક સૂત્રતા કેટલી આપણી તો કદાચ એવી તો શક્તિ નહીં જ હોય કે કામની સાથે એક થઈ જાય કે આપણો જે હું પણ છે એને પણ મિટાવી દે દાખલા તરીકે હું વાંચતો હોય તો વાંચવાનું બચે હું ના બચું એક સૂત્રતાની વાત છે તો આપણે એટલા બધી ઉપરના લેવલની વિચારવાની જરૂર નથી પણ જ્યારે આપણી સ્ટડી ટાઈમ હોય છે જ્યારે આપણું રીડિંગ ટાઈમ હોય છે કોમ્પિટેટિવ એક્ઝામ માટે આપણે જે કંઈ પણ કરવાનું છે જે કંઈ પણ વાંચન કરીએ રીડિંગ કરીએ લિસનિંગ કરીએ વિડીયો વોચિંગ જે કંઈ પણ કરીએ છીએ એમાં આપણી એક સૂત્રતા કેટલી એમાં આપણી પરાયણતા કેટલી તો આ સ્ટોરી છે એ બહુ મોટો સંદેશ થઈ જાય છે કે જે કંઈ પણ કામ કરીએ છે એમાં એની સાથે આપણે કેટલા વણાઈ જાય આ બાબત બહુ મહત્ત્વ ધરાવે છે અને કોઈ પણ સફળતા માટે એકદમ બહુ જ પાયાકીય બાબત છે તો બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે મને હંમેશાને માટે ગમે છે એટલે આજે તમારા સામે આ વાતને મેં રિપીટ કરી તો આપણા પ્રયત્ન એવા હોવા જોઈએ કે જે કંઈ પણ આપણું કામ છે આપણું કામ છે એ જ આપણો ગોલ હોવો જોઈએ નહીં કે આપણું કામ છે એનું પરિણામ આપણો ગોલ હોવો જોઈએ ગીતાના શબ્દો છે દરેક ધર્મગ્રંથ અને દરેક ધર્મ એક જ બાબતને રજૂ કરતી હોય છે જે છે ટૂથ અને સત્ય એટલે દરેક જગ્યાએ એક હોવાનું તો બસ આપણે જે કંઈ પણ કામ કરીએ જે કંઈ પણ તૈયારી કરીએ એમાં બને એટલું આપણે એકરૂપ થઈએ આ કામને પરાયણ થઈએ પરીક્ષાની પરીક્ષા છે એ આપણો ગોલ ના હોવો જોઈએ પણ હું જે વાંચું છું હું જે લખું છું એ જ માત્ર મારો ગોલ છે એમાં જ મારે તલ્લીન થવાનું છે આવો મેસેજ છે આ સ્ટોરીમાંથી મળે છે તો બસ બધા તૈયારી કરતા રહ્યો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રોમ હ્યુમિનિટી ફેમિલી થેન્ક યુ સો મચ